ગુડ મોર્નિંગ આપણે અહીંયા સુધી શીખ્યા હતા હવે આવ્યું રાજાની વાર્તા એક રાજા તેના સુથારો શેગુ અને અમારથી ખૂબ જ ખુશ હતો તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો આ રહ્યો પલંગ આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા રાજા ખુશ થઈ ગયો એટલે રાજા ખુશ થઈને એકને સોનું અને એકને જમીન આપવાનું વિચારે છે ચેગુ ખુશ હતો તેણે સો મીટરનો એક તાલ લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચરસ બનાવવાનો પ્રયત્ન કર્યો તેણે દસ મીટર ગુણ્યા ચાલીસ મીટરના માપનો લંબચોરસ બનાવ્યો જેનું ક્ષેત્રફળ ચારસો ચોરસ મીટર થાય દસ ગુણ્યા ચાલીસ એટલે ચારસો થાય આથી ત્યાર બાદ તેણે ત્રીસ ગુણ્યા વીસ મીટર માપનો લંબચોરસ બનાવ્યો એટલે કેટલા થાય છસો ત્રણ દુના છ એટલે છસો ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો કેટલું થાય છસો ચોરસ મીટર શું પહેલાં લંબચોરસ કરતાં વધારે તો હા અનુકયું ચારસો તો અનું થયું છે છસો આ સો મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે તો બનાવી શકાય આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો જે પ્રમાણે ચોરસ બને એ પ્રમાણે એનું ક્ષેત્રફળ થાય બંનેનું ગુણાકાર કરી દેવાનો ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ આઠસો ચોરસ મીટર થશે ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો કારણ કે બંનેમાં એકમાં એને ચારસો ચોરસ મીટર મળતું હતું એકમાં છસો ચોરસ મીટર મળતું હતું અને વર્તુળમાં આઠસો ચોરસ મીટર મળતું હતું એટલે એને વધારે જોઈતું હતું એટલે એણે વર્તુળ જ કર્યું આથી અનાર આઠસો ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે તે પ્રમાણે હદ બનાવવાના વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો તેણે વિવિધ માપના લંબચોરસ એ બી સી બનાવ્યા તે પ્રત્યેકની હદની લંબાઈ શોધો આ લંબચોરસ માટે તેને કેટલા ચો સોનાનો તાર મળશે જુઓ આ એ ચાલીસ મીટર લંબાઈ વીસ મીટર પહોળાઈ તો ચાલીસ ગુણ્યા વીસ એટલે આઠસો મીટર થયું આઠસો ચોરસ મીટર આ એને શું મળ્યું ક્ષેત્રફળ મળ્યું હવે એની પરિમિતિ તો ચાર જે ચાલીસ છે એવા ને એવા બીજા ચાલીસ વીસ છે એવાને એવા બીજા વીસ ચાર ને ચાર આઠ આઠ ને બે દસ દસ ને બે બાર એટલે એકસો વીસ મીટર એનું શું થાય પરિમિતિ થાય એંસી મીટર ગુણ્યા દસ મીટર તો એસી ગુણ્યા દસ એટલે આઠસો આઠસો ચોરસ મીટર શું થયું એનું ક્ષેત્રફળ થયું તો આ એકસો ને એનું શું થયું પરિમિતિ થઈ આઠસો મીટર ગુણ્યા એક મીટર તો એનું કેટલું થાય આઠસો મીટર આઠસો એકા આઠસો આઠ હજાર મીટર ગુણ્યા ઝીરો પોઈન્ટ એક મીટર આથી તેની ખજગિયા મીટર સોનાનો તાર મળે જો આઠ મીટર ગુણ્યા ઝીરો પોઈન્ટ એક એટલે ઉપર એકને નીચે દસ એટલે આઠસો આઠસો ચોરસ મીટર એને પેલા એની જરૂર પડે તારની જરૂર પડે એ રીતે અહીંયા એંસી મીટર હોય તો એને કેલા આઠ હજાર મીટરની જરૂર પડે એટલે આ પ્રમાણે ગણતરી કરી તો રાજા શું થઈ ગયો બેભાન થઈ ગયો કે આટલું બધું સોનું મારે આપવું કઈ રીતે જો આ જ બધું સોનાનો તાર એ પેલા ચેગુને આપી દે તો શું થાય એ પોતે રાજામાંથી કંગાલ થઈ જાય અને પેલો ચેગુ શું બની જાય રાજા બની જાય એટલે પછી રાજા બેભાન થઈ જાય છે કે મારે આટલું બધું સોનું એને આપી દઉં તો મારી પાસે કશું રહેશે નહીં એટલે આ રીતે આપણે ગણતરી કરવાની પરિમિતિ શોધવાની હોય તો મેં તમને સૂત્રો નોટમાં લખાવ્યા છે એ પ્રમાણ શોધવાની ક્ષેત્રફળના સૂત્રો પણ તમને નોટમાં લખાવેલા છે એ જ પ્રમાણે દાખલાની ગણતરી કરવાની છે થેન્ક યુ